करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेनु स्वागत छे। लागता वळगता मित्रो होय तो जाण करी दो, તમારા બીજા મોબાઈલ થી સાઈડ પાસે તો જે ના દેખાય એ તો એમને લાભ મળશે। વચ્ચે વચ્ચે તમને હું જે પાછળ ચાલી ગયું છે થોડું એને સ્મૃતિ યાદ કરાવતો રહીશ, તે જે આપણને વારંવાર જરૂર પડશે। ગઈકાલે આપણે બે ધાતુ પૂરા થયા, આજે ત્રીજો ધાતુ લઈશું। ટોટલ 1930 ધાતુમાંથી એક એક માઇનસ કરતા જઈએ છીએ, બાદબાકી કરતા જઈએ છીએ, પ્રક્રિયામાંથી હું જીવનમાં ઉમેરતા જઈએ, પ્રક્રિયામાં બાદબાકી કરીએ, બરાબર છે? તો હવે ત્રીજો ધાતુ આવશે। પહેલો હતો ઉદુપધાયા ગુહમાં સાથે સૂત્ર સાથે, તો ગુહ ધાતુ હતો। એ પછી બીજો લીધો, સૂત્ર બદલાઈ ગયું, ગુપુ ધૂપ વીચી પણી પનીભ્ય આય। એમાંથી પહેલો ધાતુ આપણે લીધો, પાંચમાંથી ચાર ભવાદિગણના છે, એક તુદાદિગણનો છે, વિચ્છ ધાતુ। ઓકે, ગુપુ પૂરો થયો। હવે આવે છે ધૂપ। ધૂપ હું તમને બતાવી દઈશ ધાતુ પાઠમાંથી। ચતુર્થ પાઠ તો એ તમને દેખાશે, ગુહ સંવરણે ગુહતિ ગુહતે। તમારે યાદ રાખવું હોય ને તો કેવી રીતે યાદ રાખવું અથવા તૈયાર કરવું, તો પહેલા ગુહ સંવરણે એટલે એનો અર્થ પણ આવી જાય સંસ્કૃતમાં, પછી ગુહતિ ગુહતે ઉભયપદી હોવાના કારણે ગુહ સંવરણે ગુહતિ ગુહતે એક ઉમેરવું હોય તો ગુહ સંવરણે ગુહ ગુહતિ ગુહતે, તો ધાતુ સંજ્ઞા આવી જશે। નંબર બે, ગુપુ રક્ષણે ગુપ ગોપાયતી, અને નંબર ત્રણ આવે હવે ધૂપ। ધૂ દીર્ઘ છે અને પમાં રહેલો અ એ અનુનાસિક છે, અર્થ થાય છે સંતાપે સંતાપે। તો એમાં પમાં રહેલ અની ઉપદેશે અચ અનુનાસિક ઇત થી ઈત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ અદર્શનમ લોપ પહલન થઈ જશે, એટલે ધાતુ સંજ્ઞા બની જશે ધૂપ પહલન। પછી આપણું સૂત્ર ગુપુ ધૂપ વિચ્છી પણી પનીભ્ય આય, એક સૂત્ર ઓછું થઈ ગયું ઉપરના ધાતુમાંથી। કેવી રીતે ઓછું થઈ ગયું એનું કારણ પણ અહીંયા છે, ધૂપાય બને છે, દીર્ઘ ધુ છે અને પછી ધૂપાયતી રૂપ બનશે વર્તમાને લટ છે। તો તમને મેં એ યાદ કરાવી દઉં કે ધાતુ જે છે તિતકરણ પછી, યાની ઔપદેશિક અવસ્થા હોય કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ શું શું ઔપદેશિક અવસ્થામાં હોય તો એ આપણે ઉપદેશે અજ અનુનાસિક ઈતમાં એક કારિકા રૂપે એક શ્લોક રૂપે આપણે જોઈ ગયા છે। ધાતુ સૂત્ર ગણગુણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ, બરાબર છે? આટલી વસ્તુ હશે, અથવા તો આદ્ય ઉચ્ચારણમ, અથવા તો ત્રણ મુનિઓએ જે કંઈ કહી ગયા છે તે બધું ઉપદેશ અવસ્થામાં છે, બરાબર છે? અને ઉપદેશ અવસ્થામાં હોય તો પહેલી શરત ઈતકરણ, ચાવી લગાવવી પડે, ગેટ પાસ, દરવાજો ખોલવો પડે, પછી રસ્તો મળે છે કઈ બાજુ જવું છે તે। ઓકે, હવે જ્યારે ધાતુ સંજ્ઞા બની જાય
યાની અનુબંધ હટી જાય, નિરનુબંધ થઈ જાય, ત્યારે આપણે એ જોવાનું રહેશે સૌથી પહેલા. શું? તો કે ધાતુના અંતે અજ છે કે હલ છે. ધાતુના અંતે અજ કહું તો નવે નવ આવી જશે કે હલ છે, આટલો નિર્ણય પહેલો કરવાનો. ધાતુના ક્યારે કરવાનો? ઇતકરણ કરી દીધા પછી જે બચે છે, બચે છે એટલે કે ધાતુ સંજ્ઞા બને છે, ત્યારે શું અવસ્થા રહે છે ધાતુની? નિરનુબંધ થાય છે ત્યારે, અનુબંધમાંથી મુક્ત થઈ છે ત્યારે. તો કે ધાતુ અજંત છે, અજ અંત છે કે હલંત છે? હલ અંત છે, બરાબર છે. ઓકે, આ બે નિર્ણય કરવાનો છે. જો ધાતુ અજંત હોય, અચ અંત હોય, તો બીજું એ ધ્યાન રાખવાનું છે, જોવાનું છે કે શું અજંતમાં ઈગંત છે. ઈગંત છે એટલે કે ઈક અંત છે, ચાહે હ્રસ્વ ચાહે દીર્ઘ. જો ધાતુ અજંત હોય યાની અચ અંત હોય, તો શું બીજું નંબર બે શું જોવાનું રહેશે ધાતુમાં? ઈગંત છે, અચમાં ઈગંત છે. ઈગંત એટલે શું? ઈક, ઈક, બરાબર છે. ઈકમાં ચાહે હ્રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, આ ધ્યાન રાખવાનું. અને હશે, અને હશે, ઈગંત હશે તો સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગનો ગુણ કરવાનો થશે. સાર્વધાતુ આર્ધાતુ કયો હો સૂત્ર, ચાહે સાર્વધાતુક પ્રત્યય હોય ચાહે આર્ધાતુક પ્રત્યય હોય, બંને માટે પાછળ ત્યારે ઈગંત અંગ હોય ત્યારે ગુણ કરવાનો થશે. ગુણ કરવા માટેનું સૂત્ર જે છે ઈક હોવાને કારણે ઈકો ગુણ વૃદ્ધિ, ઈકો ગુણ વૃદ્ધિ ત્રીજા નંબરનું સૂત્ર છે. શરૂઆત એક એક ત્રણ, પહેલું વૃદ્ધિરાદૈચ, બીજું અદેંગુણ, ત્રીજું ઈકો ગુણ વૃદ્ધિ, બરાબર છે. તો ઈકો ગુણ વૃદ્ધિમાં ઈક આવી જાય છે તો એમાં ગુણ પણ આવી જાય છે અને વૃદ્ધિ પણ આવી જાય છે. તો આપણે શું કરવાનું થશે? ગુણ કરવાનો. ગુણ કોને કહેવાય ખબર છે, અને વૃદ્ધિ કોને કરવું, કોની કરવી એ તમને ખબર છે. ઈકની, ઈકનો ગુણ શું થાય છે અને ઈકનું વૃદ્ધિ શું થાય છે તમે જાણી ગયા સારી રીતે. આટલું ક્લિયર? અજંત હોય નંબર એક, અજંત હોય તો ઈગંત છે કે કેમ? ઈગંત હોય તો ગુણ કરવાનો. સૂત્ર છે સર્વધાતુ આર્ધાતુ કયો હો, ઈગંત અંગ છે ગુણ ભવતી. ઓકે, પણ ધાતુ હલંત હોય, અંતે હલ હોય, હલંત હોય તો ઉપધા જોવાની, અંતિમ વર્ણની આગલો અચ જોવાનો, ઉપધા જોવાનો, બરાબર છે. હલો અંત્યાર પૂર્વ ઉપધા, ઉપધા કોને કહેવાય? અચ્છા, તો ઉપધામાં, ઉપધા જોયા પછી ઉપધામાં લઘુ ઈક છે કે કેમ? હવે હું લઘુ ઈક કહીશ, શું કહીશ? દીર્ઘ નહીં કહું, લઘુ ઈક. પેલામાં બંને, અંતમાં બંને ઈક, પણ ઉપધા હોય ત્યારે લઘુ ઈક જોવાનું. અને જો લઘુ ઈક હોય, લઘુ ઈક હોય, બરાબર ધ્યાન રાખજો, લઘુ ઈક હોય તો સૂત્ર લાગુ પડશે, ઉગંત લઘુ પદસ્ય ચ. પછી શું ઉમેરી લઈશું? ગુણો ભવતી, ગુણો ભવતી, ગુણ થશે. પણ લઘુ ઈક, હ્રસ્વ ઈક, દીર્ઘ હોય તો નહીં. ત્રીજા આ ધાતુમાં જુઓ શું છે, જ્યારે ઇતકરણ કરીશું ધાતુ, ઇતકરણ કરીશું ધાતુ, ઉપદેશ અજ નાસિક ઇથી અજ તો રહેશે, તસ્ય લોપ દર્શન લોપ, કારણ કે એનું નાસિક છે, તો પહલન થઈ ગયો, ધૂપ થઈ ગયો, ધૂપ
હવે અહીંયા ઉપધા છે, ઉપધા છે કારણ કે હલંત છે, પ છે તો, પણ હલંતમાં ઈક કેવો છે? દીર્ઘ છે, લઘુ નથી. ઉ છે, ઉ છે પણ મોટો દીર્ઘ ઉ છે. તો ઉગંત લઘુ પદસ્ય સૂત્ર લાગુ પડશે કે નહીં લાગે? તમારા માથાથી ખબર પડે, જો ખબર પડી જશે મને. નહીં લાગે. કયું સૂત્ર? કયું સૂત્ર નહીં લાગે? ઉગંત લઘુ પદસ્ય સૂત્ર લાગુ પડશે નહીં. તો આ નિર્ણય કરવામાં સાવધાની રાખવી પડશે. ક્લિયર આટલું? ઓકે, તો અહીંયા ઉગંત લઘુ પદસ્ય લગાવીશું નહીં, પણ આપણું સૂત્ર પાંચ ધાતુને જે લાગુ પડે છે, કયું? ઉપુ ધૂપ વિચ્છેપણી પનિભ્ય આયહ. તો આય પ્રત્યય તો લગાવીશું, અને આય પ્રત્યય કોણ છે? સનાદિ માનો છે. સનાદિ 12 પ્રત્યય છે, એ માનો આય પ્રત્યય છે. તો સાથે સાથે આપણે એક બીજું કાર્ય પણ થતું જાય છે. શું? તો કે સનાદિ 12 પ્રત્યયો છે એને એક આપણે અડફેટમાં લઈ લીધો, કાબુમાં લઈ લીધો, ક્યાં છટકીને જાય, જેમ જેમ આવશે તેમ તેમ સાથે લેતા જઈશું. આ પૂરો થશે એટલે તરત જ પછી સન આવવાનો છે. કોણ આવવાનો છે? સન, જે સનાદિમાંનો પહેલો આવવાનો છે. આ રીતે જેમ જેમ આપણા રસ્તામાં માર્ગમાં આવશે તેમ તેમ લેતા જઈશું, બરાબર ને? ઓકે, તો આટલી ખબર પડી ગઈ. હવે ત્રીજો, પણ સાથે અર્થ પણ ભૂલતા નહીં, પાછા ઉપરના અર્થની લાગુ પડી જાય, બરાબર છે? ગુહ સંવરણે ઠાકવું છુપાવવું, ગુપુ રક્ષણ રક્ષા કરવી, અને હવે શું કરીશું? દુઃખી કરવું, પ્રકાશિત કરવું, બરાબર. અર્થો તો ઘણા બધા થાય છે, અને આ જે અર્થો છે એ એક સામાન્ય અર્થ છે, જનરલ અર્થ છે એવું માનવાનું. બાકી અર્થ ક્યારે નક્કી થશે? અર્થ ત્યારે નક્કી થશે કે જ્યારે વાક્ય શું કહેવા માંગે, વાક્ય શું કહેવા માંગે છે. તો વાક્યના આધારે અર્થ પ્રગટ થશે, ત્યાં સુધી અર્થ પ્રગટ થશે નહીં. પણ આપણે એક એક શબ્દને, પદને છૂટું પાડીએ, છૂટું પાડીએ ક્યાં સુધી પાડીએ? જેટલું પડે ને એટલું પાડીએ છીએ, જેટલું પડે. અને જેટલું પડે એટલામાં આપણો એક હથિયાર છે આનુપૂર્વી, જે આનુપૂર્વી બીજી કોઈ ભાષામાં નથી. આનુપૂર્વી બરાબર છે, પહેલા તો મોટા મોટું વાક્ય હોય ભાષામાં, મોટા મોટું વાક્ય હોય, વાક્યનો વ્યવહાર થાય, બરાબર. એ વાક્યની અંદર એક તિગંત પદ હોય, એક તિયંગ, બરાબર, વાક્યમાં એક તિંગ હોય યાની ક્રિયાપદ હોય, બાકી બધા શુબંત હોય યાની નામ હોય, સાથે એમના વિશેષણો પણ હોય, ક્રિયા વિશેષણ પણ બની શકે, નામ વિશેષણ પણ બની શકે, આવું બધું હોય. અને એ બધાનો સમૂહ થાય એટલે વાક્ય બને, એનો અર્થ પ્રગટ થાય, એનો અર્થ પ્રગટ થાય. અર્થ પ્રગટ થાય એટલે સિદ્ધ થાય, સાક્ષાત્કાર થાય, બરાબર છે. વાક, વાણી જે કંઈ બોલીએ એ થાય એ ક્યારે? આ રીતે સિદ્ધ કરે. પછી છૂટા પડીએ તો આપણે પદો છૂટા પાડીએ છીએ. એ વાક્યની અંદર કેટલા પદો રહેલા છે? પદ કોને કહેવાય? તો કે સુપ્તિયંતમ પદમ. ક્યાં સુપ પ્રત્યય લાગ્યો હોય, ક્યાં તિંગ પ્રત્યય લાગ્યો હોય તો એને પદ કહીશું. એટલે એક એક શબ્દ છૂટો પડી ગયો. શબ્દમાંથી હજી છૂટું પાડીએ, વેતરી નાખીએ, બરાબર છે, સર્વિસ કરી લઈએ, તો પદમાંથી શું છૂટું પડશે? તો કે પ્રકૃતિ અને પ્રત્યય. કોણ છૂટું પડશે? પ્રકૃતિ અને પ્રત્યય. પ્રકૃતિ એટલે કે મૂળ આમાં શું છે અને એને કયો પ્રત્યય લાગ્યો છે, બરાબર છે. એ એવા બે જોડાયેલા છે કે એક જ થઈ જાય છે, બંને એક જ થઈ જાય છે, પ્રકૃતિ અને પ્રત્યય. હજી ઓપરેશન કરીશું, હજી એમાંથી છૂટા પડીશું, તો શું કરીશું? તો આનુપૂર્વી કરીશું. આનુપૂર્વી કરીશું એટલે કે એમાં અચ જુદો પડીશે, જુદો પડી જશે, હલ જુદો પડી જશે, અચ જુદો પડી જશે, હલ જુદો પડી જશે. પણ ક્રમાનુબદ્ધ આનુપૂર્વી એક પછી એક, જેમ કે રામ છે તો ર વત્તા આ, મ વત્તા અ વત્તા વિસર્ગ જુદો પાડવો હોય તો અયોગવાહને,
તો આવી રીતે થઈ જશે. એટલે હવે છૂટું પાડવું હોય તો ના, અંત આવી ગયો, હવે છૂટું પડશે નહીં. ઓકે, બીજું કે જ્યારે હલ અલગ પાડી દીધો તો એનું ઉચ્ચારણ શક્ય નથી, એમાં અચને લેવો જ પડશે. તો આ કંઠમાંથી મુખમાંથી બહાર આવશે, કોણ ખેંચી લાવશે હલને? અચ ખેંચી લાવશે, નહીં તો ફસાઈ રહેશે ગળામાં, કંઠમાં. બરાબર છે, એટલે લાવવા માટે શું કરવું પડશે? અચનો ઉપયોગ કરવો પડશે. કોને લાવવા માટે? હલને લાવવા માટે. એટલે જ આપણું એક શરત છે, હયવરટ, પાંચમું સૂત્ર, હયવરટ. હકાર આદિશુ અકાર ઉચ્ચારણાર્થે, આવું એક 8 કારણોમાંથી એક કારણ આપ્યું છે. એટલે 33 વ્યંજન જે છે એમાં અચ લાગુ પડશે, અંજન થશે, તો એ કંઠમાંથી બહાર આવશે, નહીં તો ફસાઈ જશે કંઠમાં, ગળામાં, બહાર નીકળશે નહીં. બહાર કાઢવા માટે લાવવું પડશે અચને. અચ પોતે સ્વતંત્ર છે, અચ પોતે સ્વતંત્ર છે. ઓકે, ક્લિયર આટલું? તો હવે આવી જઈએ ત્રીજા ધાતુને, ધૂપ કેવી રીતે લખાય છે, પછી સંજ્ઞા સંતાપ અર્થ થાય છે, દુખી કરવું, દુખી કરવું, દુખી કરે છે. ઓકે, વર્તમાને લટમાં ટી જે છે ટીપ પ્રત્યય છે, સાથે વિક્રમ પ્રત્યય પણ આવશે, કર્તરી શપ, અને ગોપુ ધૂપ વિચી પણી પનીભ્ય આય લાગશે. સાથે સાથે તમને એક વાર પ્રત્યય બતાવી દઉં, કયા પ્રત્યય? તો કે વર્તમાને લટના. આમ તો તમને સિદ્ધ થઈ જ ગયા છે, સિદ્ધ થઈ ગયા છે, ન કર્યા હોય તો કરી લે, બરાબર, ચાલશે નહીં, ગોખવાના નથી, યાદ રાખવાના છે, બુદ્ધિને કસવાની છે, ઘસવાની છે. હથિયાર ધારદાર હોય તો કામ કરે, બુઠ્ઠું હોય તો કામ કરશે નહીં, આપણને થકવશે, પણ ધારદાર હોય તો આપણો ભાર ઓછો થઈ જશે, મહેનત ઓછી પડશે. ઓકે, તો મૂળ પ્રત્યયો મસ, બરાબર છે. આખું સૂત્ર લઈએ તો વહી મહિયં, અને એને શોર્ટકટ કરી દઈએ તો ટિંગ. કયા હથિયારથી, કયા બ્રહ્માસ્ત્રથી? આદિરંત્યેન સહેતા, બરાબર છે, કશું આપણે નવું કરવાનું નથી. સૂત્ર છે 3478, 3478, બરાબર છે, ત્રીજા અધ્યાયમાં ચોથા પાદમાં. ઓકે, પણ એ બારે બાર લકારને ઉપદેશ અવસ્થામાં લાગનારા પ્રત્યયો છે, અને એ લગાવીશું તો જ બાકીનું સધાશે, બાકી સધાશે નહીં, બાકીનું સધાશે નહીં, આગળ જવાશે નહીં, ગુરુ બધા ત્યાં પડ્યા છે. ઓકે, તો ટીપ ટીપ, બરાબર છે, ઉપદેશ અવસ્થામાં આજ દિન સુધી આપણે જાણતા નતા, બરાબર ને, સંસ્કૃત જગતમાં તો હતા જ, આપણે જીવતા હતા જ, પણ પારકા ભરોશે હવે મૂળ આવી ગયા છે. ઓકે, ટીપ શું કર્યું? કઈ જ નહીં, હિતકરણ જ કર્યું, હિતકરણ જ કર્યું. અલંત્યમ, બીજું સૂત્ર, હાલ અંત્યમ, પણ એમાંથી અરે ઉપરથી શું ઉતાર્યું? અનુવૃત્તિ, એને અનુવૃત્તિ, અનુવૃત્તિમાં ઉપદેશે અને ઇત, ઉપદેશે હલંત્યમ ઇત સંજ્ઞા સ્યાત. ગ્રહણ રાખવા માટે ઉપદેશે અચ અનુનાસિક ઇતને લેવો પડશે, એમાંથી કેટલું લેવાનું? બે પદને, બે પદને, એટલે અહીંયા લીધું ખાલી હલંત્યમ, એકલું હલંત્યમ કેવા કરવાથી મેળ પડે નહીં, પણ ઉપદેશે અને ઇત આ બેને સાથે જોડીશું. સૂત્રોમાં લાગવતા હોવાને કારણે, સંક્ષિપ્ત ઓછું કરવાને કારણે, જેટલું થાય એટલું ઓછું કરી નાખ્યું છે, અડધી માત્રાની જરૂર પડે તો ત્યાં આખી લીધી નથી, અડધી જ લીધી છે, આટલું ઓછું કરી નાખ્યું છે. તો હલંત્યમ થી પ ગયો, પ ગયો. અચ્છા, સાથે સાથે બીજું તમને યાદ કરાવી દઉં કે આપણે અજંત અને હલંતની વાત કરી, અજંત હોય તો ઈકની વાત કરી, હલંત હોય તો લઘુ ઈકની વાત કરી, ઉપધાની વાત કરી. એ વાત
ઇગંતની થોડીક આગળ વધારી દઉં, ત્યાંથી ગુણ તો થયો, ગુણ તો કરીએ છીએ, પણ ક્યારે કરીએ છીએ, ક્યારે કરીએ છીએ, બરાબર છે? સૂત્ર તમને મેં કહી દીધા, સાર્વ ધાતુ કાર ધાતુ કયો, પછી ઉગંત લઘુપદસ્ય ચ, બરાબર છે? ઓકે, થોડુંક આગળ કહી દઉં તમને કે ક્યારે થશે, પાછળ કોણ બેઠું હશે, તો પિત્ત પ્રત્યય. કોણ? પિત્ત પ્રત્યય, પિત્ત અને અપિત, પિત્ત અને અપિત એ પણ જાણીએ છીએ આપણે, પિત્ત પણ જાણીએ છીએ, અપિત પણ જાણીએ છીએ, બરાબર છે? પિત્ત કોને કહીશું? પિત્ત કોને કહીશું? પનીત સંજ્ઞા થાય તેને, અને બાકીના નથી થતી તે અપિત, અપિત. સર્વધાતુ કોને કહીશું? તિંસિત સર્વધાતુ, તિંસિત સર્વધાતુ, બરાબર. પેલામાં જ્યારે અજંત હોય, એક હોય, ચાહે હ્રસ્વ ચાહે દીર્ઘ, તો સર્વધાતુ કાર્ધાતુ કયો હોય જ, પિત અપિત પણ નહીં લાગુ પાડ્યું. સર્વધાતુ આર્ધાતુ કયો હોય, પણ ઈગંત અંક હોવું જરૂરી છે. અચ્છા, હવે પિત્ત જ્યારે કહીએ છીએ એમાં બે પડે છે ખરા, અલાદીન આઝાદી, પણ માત્ર પિત્તથી જ સમજી લેવાનું છે, ખાલી પિત્ત પ્રત્યયથી. હવે પિત્ત યાની પનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો, બરાબર છે? તો એવા આપણી પાસે ફિક્સ છે, આંકડો ફિક્સ છે, એ પણ હવે તમને ખબર પડી ગઈ કેવી રીતે. તો તિસિમી તસતુ, તિસિમી તસતુ, આ છ જે છે એ કેવા છે? હલાદી પિત છે, છ હલાદી પિત છે. તિસિમી તસતુ ક્યાં ક્યાં આવે છે તમે ના ખબર હોય તો વિચારી લેજો, જાણી લેજો. તિસિમી તસતુ છ થઈ ગયા, તિસિમી તસતુ એ હલાદી પિત છે. પછી અજાદી પિત, અજાદી પિત અમ, અમ સાત છે, અમ આની આવ આમ, અઈ આવ હઈ આમ હઈ, કેટલા થયા? સાત થયા, સાત થયા. છ દુબા ને એક તેર, અને એક હજી ઉમેરી લઈએ વિકરણમાંથી. પિત, ખાલી પિત્તની વાત કરું, એમાં હલાદી આવી જશે, અજાદી આવી જશે, પિત્ત, કુલ કેટલા થશે? એક ઉમેરી લઈએ સબ, બને ઉમેરી લઈએ સબ, તો કેટલા થયા હવે? 14. આ સંસ્કૃત જગતમાં અષ્ટાધ્યાયમાં 14 જ પ્રત્યયો પિત્ત છે, અને એમાં છૂટા પડીએ તો 6 હલાદી પિત્ત છે, હલાદી પિત્ત છે, 7 અજાદી પિત છે, 7 અજાદી, વિકરણ જે છે એ બી અજાદી છે, કુલ 14 જ છે, કુલ 14 જ છે. બાકીના અપિત જ્યારે છે, અપિત એ અપિત ગીતવત થઈ જાય છે, અતિદેશથી, અતિદેશથી ગીતવત થઈ જાય છે. ગીતવત એટલે કેવા? અંગની ઈત સંજ્ઞા થાય તેવા ગણી લેવાના, અને જેવા ગીતવત કરી દીધા તો આપણું પાંચમું સૂત્ર યાદ કરવાનું, એક 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 પાંચ. શું કરો, શું શાના માટે યાદ કરવાનું? તો કે કિમિતિ ચ, કિમિતિ ચ, યાની કનિત સંજ્ઞા થાય, અંગની ઈત સંજ્ઞા થાય, ગની ઈત સંજ્ઞા થાય. આપણે ગીતવત એટલે અંગની ઈત સંજ્ઞા થાય તેવા ગણી લેવાના છે. કોને? અપિતને, અપિતને. તો આ સૂત્ર સીધું છેદ ઉડાડી દે છે. કોનો છેદ ઉડાડી દે છે? ઈગંત અંગને ગુણ કરતા હતા કે ક્યાંક વૃદ્ધિ કરવાની થશે, બેયને ઉડાડી દે છે, નહીં કરવા દઉં કે છે. શું નહીં કરવા દઉં? નહીં ગુણે કરવા દઉં કે નહીં વૃદ્ધિએ કરવા દઉં. કોણ એવું કરે છે? રોકી લે છે કિમિતિ ચ, પણ ક્યારે રોકી લે છે? અપિત હશે ત્યારે. અપિત બધા કેવા થઈ જશે? ગીતવત થઈ જશે. એટલે 14 સિવાયના બધા અપિત છે, અને એમાં ચાહે ઈગંત હશે તો પણ
ગુણ કે વૃદ્ધિ કરવા દેશે નહીં. બરાબર, આ બધું ધીમે ધીમે યાદ આવી જશે, ખ્યાલ આવશે. ઓકે, આવી જઈએ પાછળ. ટીપ, માત્ર હલન કેમ, તસ્ય લોપ દર્શન લોપ તો અર્થ કરે છે, રહ્યો તી અને સાથે કેવા પ્રકારનો છે. હેલો સર, હા અમર સર પહેલા પણ તમે એકવાર મેં પૂછ્યું છે એટલે ઉદાહરણ આપ્યું હતું, પરંતુ એકવાર ઉદાહરણ સાથે કહી દો એટલે બધું સ્પષ્ટ થઈ જાય, સારું નિશ્ચિત કરી દે તો એ સારું ગુણ સાર્વ ધાતુ મેં જે ગીત વાત માની લઈએ છીએ ને, પછી ગુણનો નિશ્ચિત થઈ જાય છે એનું. ખાવાય હું બનાવું પછી તમે લઈ આવ્યા. હેલો સર, અવાજ આવી રહ્યો છે? હા આવે છે, આવે છે, આવે છે. ઓકે, ઉદાહરણ તમને સામે જોઈએ છે. હા આપણે જે સાર્વ ધાતુક છે એને ગીત વત માની લઈએ એટલે પછી એનો ગુણનો નિષેધ થઈ જશે, તો એ ઉદાહરણ કઈ રીતે થાય છે થોડું એકવાર ઉદાહરણ સાથે જોઈએ તો બધું સ્પષ્ટ તો થઈ જાય. એ હાલમાં મેં કાઢી નહીં રાખ્યું, પણ હા, બરાબર નિશ્ચય. વાર બી છે. વાત એટલી છે કે ઈક ઈક એટલે ઈ ઉ રૂ અને લૃ, એટલે બરાબર છે. આ ચાર ને ગુણ શું કરીએ છે અને વૃદ્ધિ શું કરીએ છે, એટલો તો ખ્યાલ છે ને. ગુણ શું કરીએ છે અને વૃદ્ધિ. ઓકે હા, એ તો બરાબર છે. ઓકે, તો પાછળ પિત બેઠો હશે, પ્રત્યે કોણ પિત. ત્યારે જે ગુણ કરવાનું કહે છે ત્યારે ઈનો શું ગુણ કરીએ છે, ઈનો ઓ, એ બરાબર. ઉનો ઓ, ઓ ઋનો અર, ઓ લૃનો અલ. ઓ અને જ્યારે વૃદ્ધિ કરવાનું કહે છે ત્યારે ઐ, ઓ આર, આર ઓ આ કરીએ છીએ. બરાબર, તો એ આપણા જ્યારે આ 15 લાગશે પિત જેને કહીએ, ત્યારે ધારો કે ઈ હશે તો એ કરવો પડશે, એ આપણે ઓલરેડી કરી જ રહ્યા છીએ. ઉ હશે તો ઓ આગળ આપણે કર્યો છે, આગલા ધાતુમાં કર્યો છે. અને પછી રૂ હશે, રૂ હજી આવ્યો નથી તો અર થઈ જશે. એ આના પછી આ જીવ પૂરું થશે ને એવું પછી તરત જ આવી રહ્યું છે, અર્નું તરત જ આવી રહ્યું છે, એટલે કે સૂત્ર જ આવી રહ્યું છે વિશેષ. બરાબર, ઓકે. અને લુ હશે તો અલ, મોટા ભાગે ઓછા જોવા મળશે પણ હશે, ત્યાં કરી લેશું. પણ પાછળ જ્યારે પ્રક્રિયામાં ગીતવત યાની જે અપિત પ્રત્યયો છે, અપિત એટલે તિસિમી તસતુ અમ, આની આવ આમ, હૈ આવ હૈ આમ હૈ, અને સપ, કારણ કે સપમાં પણ પિત છે, આઝાદી પીઠ છે, એટલે આટલા હશે પાછળ બેઠા હશે. અને ઈક અંગ હશે તો તરત જ આપણે ગુણનો વિચાર કરવો પડશે કે વૃદ્ધિ, વૃદ્ધિવાળા આગળ આવશે, વૃદ્ધિવાળા આગળ આવશે. અત્યારે માત્ર ગુણ તો આપણે કરી જ રહ્યા છીએ, વૃદ્ધિ હજી આવ્યું નથી. બરાબર, પણ પાછળ જ્યારે સપ ક્યાંક નહીં લાગવાનો થશે તો કરશે, નહીં ગીતવત થઈ જશે. એ જ્યારે આવશે ત્યારે તમને બતાવીશ, પણ કાલે પાછું હોય તો એક અલગથી બતાવીએ, કારણ કે એનો ક્રમ હજી આપણી પાસે આવ્યો નથી, હજી આપણા ક્રમમાં, રસ્તામાં આવ્યો નથી, ક્રમાનુસારમાં. બરાબર, ઓકે. ઓકે, આવી જઈએ. અચ્છા, પેલા પ્રત્યય જાણી લઈએ. પ્રત્યય, વર્તમાને લઠ, વર્તમાને લઠ. ટીપ માંથી ટી કેવી રીતે થઈ ગઈ ખબર પડી ગઈ. તસ માંથી ચાર પ્રત્યયો સદાય છે એક સાથે એક સૂત્રથી, તસ, થસ, વસ અને મસ. બરાબર છે, તસ, થસ, વસ, મસ. કેમ આટલા ચાર લીધા, તો પાછળ કોણ રહેલું છે, દંત્ય સકાર, દંત્ય સકાર રહેલો છે. અને આપણે ત્રીજા સૂત્રનો ઇતકરણનો પ્રયોગ આમાં કરી દઈએ છીએ. આમ તો બીજાનો પ્રયોગ થતો હતો, પણ નિષેધ સૂત્ર આવીને બેસી ગયું. જેમને હજી ઇતકરણના સૂત્રોની ખબર નહીં હોય તો ઓટોમેટિક આ પણ આપણે થતા જાય છે. પહેલું ઉપદેશ અનુનાસિકી, બીજું હલન કેમ, અને ત્રીજાનો પ્રયોગ અહીંયા કરી નાખીએ છીએ. આમ તો હલન કેમનો થતો હતો, હલન કેમનો થતો હતો ને, જનરલી હલન કેમ, કારણ
કારણ કે સ પણ પોતે હલ જ છે, સકાર દંત્ય સકાર એ તો હલ જ છે, થાય કાયદેસર કરવું હોય, પણ આ આવીને બેસી ગયો કોણ? નવિભક્તૌ સુષ્મા. જેમને ન ખબર હોય તો ફરી પાછો આ સૂત્રને કહી દઉં, ન ના પાડે છે, નિષેધ કરી દે છે. આ સૂત્રનો પ્રકાર કેવો છે? નિષેધ પ્રકારનું સૂત્ર છે. ના પાડી દે છે. કોને ના પાડી દે છે? ક્યારે? તો કે તુષ્માહા બહુવચન છે, પ્રથમ વિભક્તિ બહુવચન છે. તુ નો અર્થ શું કરીએ છીએ? તવર્ગ કરીએ છીએ, શોર્ટકટ. તવર્ગ એટલે પાંચ વર્ણો, ત થ દ ધ ન. આ એક એક જ કરાવો, હજી પહેલા ધોરણમાં તમને ભણાવી રહ્યો છું. કક્કો છે ને? ઓકે, તો આ પાંચ બરાબર. શોર્ટકટમાં કેવું હોય તો તું, કોઈને હજારી પ્રસાદ દ્વિવેદી આવું બધું આખું મોટું નામ કરવાનું હોય, એને ખાલી હજારી કહી દો કે ખાલી પ્રસાદ કહી દો કે દ્વિવેદી કહી દો, તેમ અહીંયા ત થ દ ધ ને શું કહી દો? તું. શું કહી દો? તું, યાની ત વર્ગ. શોર્ટકટ કરી દીધો ને, એનાથી ટૂંકું થાય એમ નથી. રામ પ્રસાદ કરવાની જગ્યાએ રામ, બરાબર છે. ઓકે, તું પછી સ તો ખબર જ છે, દંત્ય સકાર અને મકાર સાથ થઈ ગયા. આટલા વર્ણો, આટલા વર્ણો જો વિભક્તિ અવસ્થામાં હશે, વિભક્તિ અવસ્થાના પ્રત્યય. પાછું વિભક્તિ કોને કહેવાય? આ સપ્તમી એકવચન છે વિભક્તિનું. વિભક્તિ કોને કહેવાય? પરમા હોય. પ્રત્યય શુભ પ્રત્યય 21, તિંગ પ્રત્યય 9, 2 18. એટલા પ્રત્યયોમાં કુલ કેટલા થશે? 18 ને 21. કુલ કેટલા થશે? 18 ને 21. એમાંથી આ સાત વર્ણો આવતા હશે, મર્યાદા બાંધી છે હો, કારણ કે જનરલી તો શું થતું હતું? અલંત્યમ લાગુ પડી જતું, બધાને કાઢી નાખે, તસ્ય લોપા દર્શન લોપા. પણ આટલા પ્રત્યયોમાં જો ત વર્ગ સકાર અને મકાર આ સાત વર્ણો આવતા હશે તો ના, તો ઇતકરણ કરવું નહીં. ઇતકરણ કરવું નહીં એટલે કે જશે નહીં. નવી ભક્તવ તુષ્મા. તો રસ્તો તો કાઢવો પડશે, ના જાય તો રસ્તો તો કાઢવો પડશે. ઓકે, શું રસ્તો કાઢ્યો? સસજુસો રૂહુ, સસજુસો રૂહુ. શું કહે છે? તો કે શની વાત આવી, પાછળ કોણ બેઠું છે એના પર નિર્ભર રહે છે. હવે પછી પાછળ કોણ બેઠું છે એના પર નિર્ભર રહે છે. ધારો કે ત થ દ ધ ન હોય તો શું હાલત થાત, અને મ હોય તો શું હાલત થાત, પણ અહીંયા સ બેઠો છે એટલે એનું નિરાકરણ કરીએ છીએ, બાકીનું જ્યારે આવશે ત્યારે થઈ પડશે, બરાબર ને? તો સકાર બેઠો છે, તસ થસ વસ મસ, ચારમાં દંત્ય સકાર બેઠો છે, તો સસજુસો રૂહુ. સજુષ્માનો મૂર્ધન્ય સકાર હોય અથવા તો દંત્ય સકાર હોય ત્યારે રુત્વ થાય છે, આદેશ થી રુત્વ થાય છે. તો એ આખા સને બાદ કરી રૂ કરીશું, પણ રૂ કેવો? અનુનાસિક કરીશું, એટલે ર વત્તા ઉ, ઉ જે છે એ અનુનાસિક. એટલે એ પાછો રુત્વ કર્યો, આપણે રૂ કર્યો તો ઔપદેશિક અવસ્થામાં જ રહ્યો, કારણ કે પેલાને શની જગ્યાએ બેસાડી દીધું, એટલે ફરી પાછું ઇતકરણ વિચારવાનું થયું. ઉપદેશે અચ અનુનાસિક, ઉપદેશે જનુનાસિક ઇત, જનુનાસિક ઇત અહીંયા છૂટું પડી ગયું છે બે ઉપરથી. આ રીતે ઉપદેશે જનુનાસિક ઇત, ઉપદેશે અચ અનુનાસિક ઇત. શું કહે છે? ઉપદેશ અવસ્થામાં અચ અનુનાસિક હોય તો ઈદ સિંહ થઈ જશે, તસ્ય લોપા દર્શન લોપા. તો શું રહ્યું ઋત્વમાંથી? તો કે ર અલંત રહ્યો, ર અલંત રહ્યો. આગલા વર્ણો તો એમને એમ આપણે એને અડ્યા નથી, બરાબર. ર હલંત થઈ ગયો, ર હલંત થઈ ગયો પછી છેલ્લો નિર્ણય કરી લીધો, ખર વિસર્જન ખર અવસાનો વિસર્જનીય. અહીંયા ખર ખર રહલંત અવસાનયોઃ, ઉપર રેપ છે એનો વિસર્ગ, અને વિસર્જનીય, વિસર્જનીય નો અર્થ થાય છે વિસર્ગ. ખર નો અર્થ થાય છે ખર વર્ણો, જેને અઘોષ પણ કહીશું, 13 વર્ણો આવશે.
ખરમાં તેર આવશે. અવસાન અંત, પાછળ કઈ ના હોવું, જેમ કે અહીંયા ર હલન થઈ ગયો ભાઈ પાછળ કઈ છે નહીં. ર જે છે એમાં ખરમાનો ખરમાં ર નહીં આવતો એ બી તમને કહી દઉં. ખર જે તેર છે ને અઘોષ એમાં ર નહીં આવતો, પણ અવસાન આવે છે, અવસાન આવે છે. ખર અવસાન એવો, અવસાન પાછળ કઈ ના હોવું તો વિસર્ગ થઈ જાય છે. શું થઈ જાય છે? વિસર્ગ થઈ જાય છે. પરિણામે ચારે ચારમાં આપણને શું કરી દીધું? તહ થ વ મ થઈ ગયું. ચારે ચાર સાદી રીતે એક ઈ સાથે, પણ ક્યાં ક્યાં છે? તહ થ અને વ અને મ. તહ થ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ દ્વિવચન, વહ પણ ઉત્તમ પુરુષ દ્વિવચન, પણ મહા ઉત્તમ પુરુષ બહુવચન. બરાબર છે. થોડુંક વિચારીને ચાલીશું એટલે વાંધો આવશે નહીં. ચાર ને એક પાંચ. હા પેલામાં તમને રસ્તો હજી પાછો આ એક સાથે સાધવા માટે શું કરીશું? આ પ વાળા પને પણ એક સાથે સાધી લઈએ તો તીપ સીપ અને મીપ, આ ત્રણેયમાં એક હથિયાર વાપરી કાઢીએ ને હલંત્યમ. ત્રણે ત્રણ ને એક કા કરે, ત્રણ પક્ષી અણી નાખીએ. કયાને? પને. તો ત્રણેયમાં રહ્યા તીસી ને મી, તીસી મી, તીસી મી, અને ત્રણે ત્રણ કોણ છે? પિત્ત છે. પણ કેવા પિત્ત છે? અલાદી પિત્ત છે, આદિમાં હલ છે. થઈ ગયા તીસી મી. પછી ચાર પાંચ છ ને સાત થઈ ગયા, રહ્યા બે. બે માં કોણ રહ્યું? તો કે જી રહ્યો અને થ રહ્યો. થને કઈ કરવાનું નહીં, બચી ગયા તો રહ્યો જી. જ્યાં જ્યાં જી માં એટલે જ્યાં જ્યાં જ આવશે પ્રત્યયોમાં, તો એના અત્યાર સુધી આપણે બે વિકલ્પ જોયા ના, ત્રણ જોયા, ત્રણ જોયા, યાદ છે? જ્યાં જ્યાં જ આવ્યો ત્યાં અત્યાર સુધી આપણે ત્રણ બાબતો નક્કી કરી. નંબર એક જ્વંતઃ, જો અંતઃ જેર જુસ અને જત્થયન જેર જેર જુસ જુસ અને જસ્ય રન. જત્થયન અત્યાર સુધી ત્રણ પરિવર્તન કર્યા. કોના? ઝના, ઝના. બરાબર. ઘણા આ ઝ જે છે ને, ઘણા કે નાનો ઘન મોટો ઘ, નાનો ઘન મોટો ઘ, ક ને ખ, તો કે નાનો ઘન મોટો ખ. કેમ? તો કે કને એક બાર વધારે આપીએ તો ખ થઈ ગયો, ગને વધારે બાર આપીએ તો ઘ થઈ ગયો. એવું નથી, એવું નથી. આપણી સંસ્કૃત ભાષા એટલી વૈજ્ઞાનિક છે, એટલી મહાન છે, એની તોલે કોઈ આવવાનું જ નહીં, એની તોલે કોઈ આવવાનું જ નહીં. વિચાર કરીએ અંગ્રેજીનો, એબીસીડી 26, એબીસીડી 26. કની પાછળ ખ કેમ બેઠો અને ખ પછી ગ કેમ બેઠો એનું નિરાકરણ આપણે કરી શકીએ, પણ એની પછી બી કેમ બેઠો એનું કોઈ નિરાકરણ લાવશે? ક્યાંય આપ્યું છે? અથવા તો અચ અને હલ, અચ અને હલ ક્રમાનુસાર આપણે કર્યા છે, ક્રમાનુસાર આપણે કર્યા છે. અંગ્રેજીમાં એક બાજુ અલ ને એક બાજુ હલ ને બેસાડી શકશો? 26 માંથી નહીં બેસાડી શકીએ, નિરાકરણે નહીં લાવી શકીએ. બરાબર છે, આમાં છે. ઓકે, છોડીએ બાકી બધું, નહીં તો બીજા માટે નિંદા થઈ જાય, નિંદા આપણે કરતા નથી. ઓકે, તો છ માટે આપણને ત્રણ રસ્તા મળ્યા, એમાંનો પહેલો રસ્તો છંતઃ. શું કરીએ છે? છનો અંત કરી દઈએ છે, છનો અંત કરીએ છે. ઝેર જ્યુસમાં છનો જ્યુસ કરી દઈએ છે, જસ્ય રનમાં છનો રન કરી દઈએ છે. આ ત્રણ વસ્તુ અત્યાર સુધી આપણે સિદ્ધ કરી લીધી, એમાં અહીંયા છોંત હતી, ત્યાં જ છે, ત્યાં અંત કરીએ છીએ. તહલંત પણ છમાં રહેલો ઈ છે, એને ઈ એમનું એમ રાખીએ છીએ એટલે અંતિ થઈ જાય છે, બની ગયો અંતિ. વાર્તા પૂરી, વાર્તા પૂરી. બરાબર છે, તો બની ગયા થને કઈ કરવાનું નહીં. બરાબર, થનો થ કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તો તી સી મી તહ થ વ મ અંતિ ને થ.
આ એક થઈ ગયું. બીજી રીત, બીજી રીત તીતા અંતિ સીથા થ મેવઃ મઃ. બરાબર છે. અત્યાર સુધી તો શું તમે આમાં પાછા રસ્તા તમે જે કરીને આવ્યા એ જુદા કરે શું કરીને આવ્યા હતા અત્યાર સુધી ખબર છે? મેવઃ મઃ સીથઃ થઃ અને તીતઃ અંતિ. આવું કરી ને અત્યાર સુધી તો મીથી શરૂઆત કરીને તીથી કરતા નહોતા. પેલો પોતાનો ઉદ્ધાર કરી લેતા, બીજાનું જે થવાનું હોય થાય, પેલા પોતાનું ભલું કરતા. હવે સાચું સંસ્કૃત શીખવા માંડ્યા એટલે કોનું ભલું કરવાનું? જગતનું પહેલા કરવાનું, પછી તુંનું શ્રોતાનું કરવાનું, અને પછી વધે એ હુંનું કરવાનું. એ સાચી રીત છે, એ સાચી સંસ્કૃતિ છે, એ સાચી સંસ્કૃતિ છે. તો સંસ્કૃતિ પણ, સંસ્કૃતિ પણ કોણ શીખવાડે? સંસ્કૃત શીખવાડે. ક્લિયર? કોઈને એમ થાય કે કેમ ટીપને જ પહેલો લેવો, મીપને કેમ ના લીધો? લેવામાં કોઈ વાંધો નથી, લેવામાં કોઈ વાંધો નથી, પણ જગતને સાધી લઈએ તો બધું સધાઈ જાય. બરાબર છે ને? જે કઈ જંજાળ જે છે એ બધી કોની? જગતની. પણ એને જ સાધી લઈએ તો કામ પૂરું. ઓકે, એટલે તી તહ અંતિ સી થ મેવઃ મઃ. ક્લિયર? ક્લિયર? બરાબર છે. ગોખવાની ક્યાં જરૂર, અચ્છા, ગોખવાની ક્યાં જરૂર? લખી દો. બરાબર, આવડી જાય તો આવી જઈએ. ક્યાં? પ્રક્રિયા તરફ. આજે સંજોગ વસાત વહેલો એટલા માટે લીધો કે મારે રાત ખેંચવી ના પડે. 300 કિલોમીટર પાટણ ખેંચવાનું છે ગોધરાથી, પણ અહીંયા પૂરું કરું એટલે પછી શાંતિ. સવાર મોડા ઉઠીએ તો ચાલે, પણ સવાર વહેલા ઉઠું જરા અઘરું પડતું. આવી જઈએ. ખાતું છે આપણો ધૂપ. ધૂપ. અચ્છા, પેલા તો ઔદેશિક અવસ્થામાં ને ધૂપ આ રીતે છે. હા, યાદ આવ્યું. આ ધ છે ને તો એના જેવો એક બીજો ભાઈબંધ છે આપણી પાસે. કયો ભાઈબંધ છે? તો કે ઘ ખ છે અને આ ધ છે. શું તફાવત છે? તો આટલો તફાવત છે, શિરોરેખા. અને અહીંયા બંનેને અડે, અહીંયા અડશે નહીં શિરોરેખા. તો આ ધ છે, ધનો ઘ નહીં થઈ જાય અને ઘનો ધ નહીં થઈ જાય. નહીં તો શિશુપાલ વધ, સાંભળજો, શિશુપાલ વધ એની જગ્યાએ શું કરીએ? શિશુપાલ વઘ. બરાબર, વધની જગ્યાએ ક થઈ જાય. પછી માઘ, માઘ ત્યાં શું થઈ જાય? માધ થઈ જાય. શું થઈ જાય? માધ થઈ જાય. પછી એક છે મેઘદૂત, મેઘદૂત. હા, મેઘ દૂત. શુકર થઈ જાય મેઘદૂત, મેઘદૂત. મેઘદૂતની જગ્યાએ મેઘદૂત. પછી છે અશ્વમેધ, અશ્વમેધ, અશ્વમેધ. આને શું બનાવી દે? મેઘ. બરાબર, એટલે આવું ના થઈ જાય એ ધ્યાન રાખવું, નહીં તો ક્યાં પણ મેઘ. સર મોટા ભાગે, સર હા, મોટા ભાગે ઉચ્ચારણમાં બધા અશ્વમેઘ જ બોલે છે. ઉચ્ચારણમાં અત્યારે પણ બધા અશ્વમેઘ જ કહે છે. અશ્વમેધ મોટા બહુ ઓછા લોકોને ખબર છે. હવે મેધ અને મેઘ નો અર્થ જે છે, આ વાત આવી એટલે કહી દઉં, હા, છે અશ્વમેધ છે, મેધ છે, મેઘ નથી. મેઘ એટલે વાદળ થાય, મેઘ એટલે વાદળ થાય. અશ્વ તો જાણો છો, પણ મેધ નો અર્થ તમને સમજાવી દઉં. મેધ નો અર્થ સમજાવી દઉં. બધા ખેડૂતના દીકરા છીએ, ખેડૂતના દીકરા દીકરા છીએ. પરંપરા જરા આધુનિક પરંપરા આવી છે, વૈજ્ઞાનિક યુગ આવ્યો છે, એટલે થોડુંક ખેતીમાં બદલાવ આવ્યો છે. ખેતીમાં થોડો ઓજારો વધી ગયા છે, યંત્રો વધી ગયા છે. પહેલા હાથથી ને બળદથી કામ ચાલતું,
બરાબર છે, લાકડાથી કામ ચાલતું, એની જગ્યાએ હવે ઓજારો આવી ગયા છે, યંત્રો આવી ગયા છે, થોડોક ફેર પડ્યો છે. અચ્છા સાહેબ, તમને યાદ દેવડાવી દઉં, ગામડામાં રહ્યા હો તો, ખેતી કામ થોડું કર્યું હોય તો, બળદનું પૂંછડું પકડ્યું હોય તો, બરાબર છે, આપણે પાક, વરસાદ આવે છે, ચોમાસું આવે છે, વાવણી કરીએ છીએ, વાવણી કરીએ છીએ કોઈ પણ અનાજની, પછી એ પાક તૈયાર થાય છે, તૈયાર થાય છે, તૈયાર થયા પછી એને કાપણી કરીએ છીએ, જેને લણણી કહીએ છીએ, કાપીએ છીએ, કાપ્યા પછી જે તે જગ્યાએ ઢગલો કરીએ છીએ, એક જગ્યાએ જે તે ખેતરમાં એક જગ્યાએ ઢગલો કરીએ છીએ, એ ઢગલો કર્યા પછી એને અનાજ કાઢવા માટે, જે તે અનાજ છે એને દાણા કાઢવા માટે શું કરીએ છીએ, દાણા કાઢવા માટે મસળીએ છીએ, આવું કઈ કરીએ છીએ ને, કોઈ પણ માંથી એને દાણો છૂટો પાડીએ, તો એ જે જગ્યા જે છે, ખેતરમાં, એ ગોળ રાઉન્ડમાં, અને વચ્ચે એક થાંભલો રોપીએ છીએ, વચ્ચે એક થાંભલો રોપીએ છીએ, અને એ થાંભલાને કોઈ ચાહે ડાંગર હોય કે કઈ પણ હોય તો ચાર પાંચ બળદ એક સાથે જોડીએ અને પછી ગોળ ગોળ ફેરવીએ, ક્યારેક દ્રશ્ય બતાવીશ તમને, ગોળ ગોળ ફેરવીએ અને વચ્ચે થાંભલો હોય એ થાંભલે બાંધીએ, એકને બાંધીએ બળદને, પછી બીજા બળદને, ત્રીજા બાંધ, ચોથા પાંચ, એક લંગર કરીએ છીએ, લંગર અત્યારે નહીં રહ્યું, અત્યારે સીધું ટ્રેક્ટર ફેરવી કાઢે, યા આપણે શું કહેવાય, થ્રેસર, અત્યારે થ્રેસર આવી ગયું છે એની જગ્યાએ, એટલે નહીં ટ્રેક્ટર પણ ફેરવાનું થતું, ગોળ ગોળ નહીં ફેરવાનું થતું, સીધું નાખો અંદર કૂળો, અનાજ એક બાજુ, પેલું એક બાજુ, થ્રેસર, બરાબર છે. પણ પહેલા આ રીતે જે તે ખેતરની અંદર એક ભાગમાં ગોળાકારમાં અને વચ્ચે એક થાંભલો રોપતા, એ થાંભલાને જ કહે છે મેધ, શું કહેવાય છે, મેધ. અને પ્રાચીન પરંપરામાં અશ્વમેધ યજ્ઞ શું કરતા, અશ્વમેધ યજ્ઞ, તો યજ્ઞ કેવી રીતે થતો પૂર્વ ભૂમિકામાં, તો કે છે કે રાજા રજવાડા હતા પહેલા છૂટા છવાયા, અને એટલે એમના સામ્રાજ્યવાદ માટે, સામ્રાજ્ય, બરાબર છે, અત્યારે સામ્રાજ્ય વિસ્તારવા માટે. બિલકુલ, પણ એ રાજાશાહી, રામની રાજાશાહી સારી હતી, જે આપણે કરવા જઈ રહ્યા છે, સંસ્કૃત જેને આવડે તો એમાંથી આ બધું શીખાશે, નહીં તો પછી ગુલામી જ કરવાની થાય અત્યારે, બરાબર. લોકશાહી છે, કહેવાય છે લોકશાહી કહેવાય છે, પણ સંસ્કૃતની, વૈદિક સંસ્કૃતિને રીતે જાણો, પ્રાચીન સંસ્કૃતિ આપણી સાચી સંસ્કૃતિ તો કઈક અલગ વસ્તુ છે, તો એના જાણવા માટે રામને યાદ કરવા પડે, રામાયણને યાદ કરવું પડે, પણ રામાયણ કોણ, સંસ્કૃત આવડે તો રામાયણ સ્પર્શ થાય ને, બાકી તો ક્યાં થવાનું હતું, ખાલી એમને એમ વાતો સાંભળવાથી તો તાળીઓ પાડવાની ને કઈ બીજું આવી જાય તો એને ગ્રહણ કરી લેવાનું, સાચું હશે ખોટું કોણ જાણે, છોડીએ. ટૂંકમાં અશ્વમેધ યજ્ઞ જે છે એ જે તે રાજા બળવાન, કારણ કે લોકોની સેવા જ કરવાની હોય છે, પણ એમાં જે રાજાઓ બધા જે છે, પેલા અશ્વમેઘની તૈયારી પહેલા પૂર્વ ભૂમિકામાં અશ્વને પૂજા વિધિ કરી અને છૂટો મૂકવામાં આવે છે, પાછળ સૈન્ય વગેરે હોય છે, જે જે રાજ્યમાં જાય તે રાજ્યમાં કાં એને સ્વીકાર, એટલે કે સ્વાગત કરવામાં આવે, કાં જો એ બળવાન હોય તો એની સામે પડકાર ફેંકવો પડે, તો યુદ્ધ થઈ જાય, બરાબર છે, એને એમાં જીતવું પડે, એમાં જીતવું પડે, રાજસૂય યજ્ઞ વગેરે યજ્ઞના નામ હતા, અશ્વમેધ યજ્ઞ, ઓકે. તો એમાં ખબર હોય કે આપણું કામ ચાલે નહીં તો ત્યાં એક ખંડણી રૂપે, અત્યારે આપણે એને કહે છે શું, ઇન્કમ ટેક્સ કહીએ, સર્વિસ વાળા માટે અને ખેતી વાળા માટે વેરો કહીશું, ઘર વેરો પણ આવે છે, બરાબર છે, બે એક જ છે, તો એ સૌ એ જમાનામાં પણ આ જ વસ્તુ હતી કે ખંડણી જજક તરીકે એ જે ભાગ અમુક ટકાવારી તરીકે આપવાની થાય કે પછી જે કઈ દાન તરીકે આપવાનું થાય, તો ઘણા રાજાઓ તો શું કરતા ખબર છે, પોતાની દીકરીને આપી દેતા હતા, કુંવારી હોય તો રાજાને, તો આવું એ થયું છે પ્રાચીન સમયમાં, ઓકે. તો ત્યાં આ રીતે અશ્વને છૂટો મૂકવામાં આવતો અને પછી આ વિજય કરીને, સમગ્ર વિશ્વમાંથી વિજય કરીને આવે, પછી એ જે કંઈ મળ્યું છે એ બધાને બોલાવવામાં આવે અને સાથે યજ્ઞ થાય, ચાહે અશ્વમેધ યજ્ઞ થાય, સ્વઅશ્વમેધ યજ્ઞ નામ આપણે સાંભળ્યું છે કે રાજસૂય યજ્ઞ, આ બધા નામ આપણે સાંભળ્યા છે.
એ યજ્ઞ કરવામાં આવે અને અંતે જે કંઈ આહુતિ વગેરે કર્યું, જે કંઈ ધન પ્રાપ્ત થયું, એ ધન પાછું જૈસે તે બધું પાછું આપી દેવામાં આવે. હતું એના કરતાં વધારે આપવામાં આવે. જ્યારે આપવાનું થાય ને ત્યારે એનાથી વધારે અપાય. એમાં એક પ્રસંગ સરસ છે રઘુવંશમાં, કૌત્સ રઘુકૌત્સ પ્રસંગ છે. એમાં પેલા ગુરુદક્ષિણાની વાત આવે છે, ગુરુદક્ષિણાની વાત આવે છે. તો એમાં પેલો સોના 1400 14000 સોના મહોરોની વાત આવે છે. શિષ્ય જયારે ગુરુએ માંગ્યું ત્યારે ગુરુએ કે આટલું તું તું આપવા જ ઈચ્છે છે તો તું આટલું આપી દે. હવે શિષ્ય બચારો હાવ ગરીબ હતો, એ કઈ ના નીકળે એવો. એટલે પછી રઘુ પાસે ગયો હતો, રાજા પાસે જવાય ને ભાઈ છેલ્લે તો ઉપાય એક જ ઉપાય. અને એ આખી જે ઘટના છે કઈક અલૌકિક છે પાછી ઘટના. એને જાણવા જઈએ શું થયું તો ખબર, એ વખતનો રાજા જે તે વખતે બધું આપી દીધું યજ્ઞ કરીને, એની પાસે કશું રહ્યું નહીં. ઘરમાં ખાવાનું પેલું વાસણ પણ નહોતું, માટીના વાસણ હતા. જે તે વખતે પેલો કૌત્સ શિષ્ય જાય છે રઘુ પાસે, ત્યારે પેલા તો જોઈને જ ના પાડી દે છે કે આમાં તો કઈ મળશે નહીં રાજા પાસે, પણ આગ્રહ કરે છે એટલે પછી માંગે છે. અને ત્યારે પછી પેલો કુબેર પર ચડાઈ કરવાની વગેરે ધન વગેરે ની વાત આવે છે. પણ વાત તો રાજાની સમૃદ્ધિ માટે જ ત્યાં નીકળી હતી. જે ગુરુ છે એને આ બધી ખબર હતી કે રાજા નિર્ધન બની ગયા છે, આવું કઈક થશે તો જગત નો ઉદ્ધાર થશે. આખો પ્રસંગ તો એ છે થોડી એ બધું. પણ આ ભેદ પાછો આવે તો પછી એને બાંધવામાં આવે છે. જે થાંભલો હોય છે અશ્વને બાંધવાનો, એ જ મેધ પૂજા કરવામાં આવે વગેરે અને બાંધવામાં આવે. એમ કહેવાય ઓકે. હા, આવીએ સિદ્ધ તરફ. ધાતુ છે આપણું આવો ધાતુ છે. આપણે એકી સાથે સમય થવા આવ્યો છે એટલે એકી સાથે ત્રણ સાધી દઈએ, વાંધો નહીં ને હવે સાધવામાં. એકી સાથે હા ત્રણ ને સાધી. જગદીશ જગદીશ પહેલા તો જગતના સ્થિત શરૂઆત કરીએ. બરાબર છે. અહીંયા ધૂપ ધાતુ છે, તેમાં અ છે એ અનુનાસિક છે, તેથી ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી અજંત અનુનાસિક અનુ ઇતકરણ કરીશું એટલે ધૂપ બનશે. ત્યારબાદ ગુપુ ધૂપ વિચ્છી પણી પણીભ્ય આય સૂત્રથી આય પ્રત્યય લગાવીશું. કલ્તરી ચપ સૂત્રથી ચપ વિક્રમ પ્રત્યય લગાવીશું. તેમાં પ હલંત છે એટલે પણી હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. તને શનિ લચક પર તદ્ધિ તે સૂત્રથી કરણ થશે. વચ્ચે અને ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષ એક વચનમાં તીપ છે, મધ્યમ પુરુષ એક વચનમાં તીપ છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ છે. તે ત્રણેયમાં તીપ તીપ અને મિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તે ત્રણેયમાં પણ એક કરણ થઈ જશે. ત્યારબાદ આ બાજુ ધૂપમાં આય જોડતા ધૂપાય અંગ બનશે. અતો ગુણેથી કલ્તરી શપમાં જે અ વધ્યો તે યમાં અમાં જોડતા યમાના અમાં જોડતા ધૂપાય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય થી જોડતા ધૂપાય થી રૂપ બનશે. અને મધ્યમ પુરુષ એક વચનમાંનો તી પ્રત્યય જોડતા ધૂપાયથી રૂપ બનશે. અને ઉત્તમ પુરુષ એક વચન નો ની પ્રત્યય જોડતા ધૂપાય. અહીંયા મી છે એટલે અથો દીર્ઘો યહી થી જે યા છે એને દીર્ઘ કરીશું, યમાં રહેલા અને દીર્ઘ કરીશું એટલે ધૂપાયામી રૂપ બનશે. આ રીતે સહ ધૂપાયથી સ્વમ ધૂપાયથી અહમ ધૂપાયામિ તે રક્ષણ કે ખંતા છે ને. ધૂપ નો અર્થ શું કર્યો આપણે? જે દુખી થાય છે તું દુખી થાય છે અને હું દુખી થઉં છું. દુખી કરે છે તું દુખી કરે છે હું દુખી કરું છું. દુખ કરનાર છું એમ. બરાબર. હા કરવાનું બરાબર. તો એકી સાથે ત્રણ આપણે સાધી દીધા.
અત્યાર સુધી આપણે એક એક કરતા હતા, પણ હવે આપણને ખબર પડી ગઈ છે એટલે આપણે એકી સાથે લઈ લીધા સહ, પણ અહીંયા એક પરિવર્તન આવ્યું મના કારણે, હતો દીર્ઘો યય, તો અદંત જે હતો એને દીર્ઘ કરી દીધો. કેમ? તો કે યય વર્ણમાનો પ્રત્યાહાર માનો વર્ણ આવવાને કારણે. બીજું એક સૂત્ર ઘટાડ્યું, કેમ ઘટાડ્યું? આગલામાંથી દીર્ઘ ક્યાં ઉછે છે? ઉદામાં, દીર્ઘ ઉ છે, હસ્વ ક્યાં નથી એટલે દુઃખમાં, છે? ઉપદામાં, ઉપધામાં. ઉપધામાં દીર્ઘ છે, લઘુ હોત તો ગુણ કરવો ઉપર પડે, લઘુ. પણ હા દીર્ઘ હોય તો લાગુ પડતું નથી. કયું સૂત્ર નહીં નથી, લાગુ પડતું? ઉગંત ઉગંત લઘુ ઉપધ, લઘુ પદસ્ય છે. કારણ કે એમાં લઘુ ઉપપદસ્ય બરાબર છે, લઘુ ઉપધાવવી જોઈએ, ગુરુ નહીં. ઓકે સરસ. હવે સીધા ચાર ને એક સાથે સાધી દઈએ બરાબર ને, એકી સાથે ચાર. કોણ હિંમત કરશે નવામાં? હું ટાઈપ કર દો. સર હું કરી દઉં? નંદની હા સર. કરો. સાતું છે. હા ધૂપમાં બોલો. ઉપદેશે અજાનુનાસિક, એથી ધૂપ થશે. ગુપુ ધૂપ વિચ્છી પણિપ નિભ્ય આય સૂત્રથી આય થશે, અને વિકરણ પ્રત્યય છે શપ પરની હલંત્યમ સૂત્રથી, અને શનિ લ શકવત તદ્ધિતિથી ઈજ સંજ્ઞા થશે, અને અહીંયા ધૂપાય થશે, અને પ્રથમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં વસ, અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં મસ, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં થસ. નંદની એક વસ્તુ હા સુધારી, સર. એક વસ્તુ સુધારી લઈએ. કયું વચન? વચન કયું? પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં વચન, ઉત્તમ પુરુષમાં, આ ત્રણ, આ ત્રણમાં કયું વચન? એક વચન પછી મધ્યમ પુરુષ દ્વિવચન, અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. જે તમારો અમારી વોઇસ સંભળાય છે ને એ આ બંને વાંચો તો ઉપર દ્વિવચન અને આ નહીં. દ્વિવચન હા તો બે માં સાચું કહ્યું. ઉપર વાળું સર. હા એટલે દ્રી જેવું તમને, એટલે મને સંભળાતું હતું, બીજાને ખબર નથી. દ્વિવચન, દ્વિ હા સર. દ્વિવચન જેવું સંભળાતું હતું એટલા માટે, બરાબર છે, દ્વિવચન. ઓકે ક્લિયર, આવી જાઓ આગળ. તસ્મા શનિ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થાય, પણ નવિભક્તો તુષ્મા સૂત્ર તેનો નિષેધ થાય છે, અને સસજુષુ રુ સૂત્ર થી ઋત્વ થશે, અને ઉમા ઉપદેશે અચ અનુનાસિક ઇતિ ઇત સંજ્ઞા થશે, અને ખર અવસાનો વિસર્જનીય સૂત્ર થી વિસર્ગ થશે, માટે રહેશે તહ ધ વહ અને મહ. બરાબર, પ્રત્યય થઈ ગયા અને આ ધૂપાય બાજુ ધૂપાય છે. તહ, ધૂપાય થહ, ધૂપાય વહ, અને છેલ્લામાં બંને માં બેટા, બંને અતુર દીર્ઘો બંને દહી સૂત્રથી ધૂપાયા મહ. ના સર, વમા થશે હા, વમાં પણ થશે, મમા પણ અને થશે. મમા પણ થશે. ધૂપાયા વહ અને ધૂપા, ધૂપાયા મોહ. અર્થ શું કરીશું? એ બી એટલે તવ, પછી તૌ યુવામ આવામ અને વયમ. આવામ અને વય, વયમ બરાબર. તે બે દુખી કરે છે, તમે બે સમ દુખી કરો છો, પછી અમે બે દુખી કરીએ છીએ, અમે બધા દુખી કરીએ છીએ. હજી એક લઈ લેવું હોય તો સીધો પ્રત્યય
સીધો પ્રત્યય, મધ્યમ પુરુષ, સમા તો મધ્યમ પુરુષ બહુવચન. બહુવચન. તો શું કરી દઈશું? ધૂપાય થ યુયમ, યુયમ ધૂપાય. ઉપાય આટલે કઈ કરવાનું નથી. તમે બધા દુખી કરો છો, ક્લિયર? ઓકે, હવે એક યસ રહ્યો સર. પ્રહલાદ. પ્રહલાદને એક આપી દઈએ. હા સાહેબ, હા હા સાહેબ. ધૂપ ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં, એટલે એમાં ઇતકરણ કરીશું. ઉપદેશ છે અજાનું નાસિક, પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય આવશે, અને પ્રત્યય છે જી, પ્રત્યય છે જી જી. પ્રત્યય જી. એમાં સૌથી પહેલા ધૂપ જે છે એની અંદર ખૂબ ગુપુ ધૂપુ, ગુપુ ધૂપ વિચ્છી પણી પણી બે આય, એમાં સનાદિ પ્રત્યય આય ઉમેરાશે, સનાધ્યંતા ધાતવ એટલે ધૂપાય. પછી સ જે છે એ લસક્વત અધિતેથી એનો લોપ થશે, અને પ જે છે એનો હલંતેમ સૂત્રથી લોપ થશે, તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે સ ઉમેરાશે, અ આવશે. અ ધૂપાય અતો ગુણે થી પરરૂપે ગ્રુપ થશે એટલે ધૂપાય. પછી એ જી છે એમાં જ્વંતઃ સૂત્રથી અંત થશે, અને ઈ જે છે એ અંતમાં આવી જશે એટલે અંતિ થશે, એટલે ધૂપાય પ્લસ અંતિ. એમાં અતો ગુણે, ફરી વાર, અતો ગુણે થી પદરૂપે ગ્રુપ થશે એટલે ધૂપાયંતિ, પણ ન છે એટલે નચ પદાંતસ્ય જલી થી ન નો અનુસ્વાર થશે, અને ત્યાર પછી અનુસ્વારસ્ય યઈ પરસ વર્ણે એટલે અનુસ્વારનો ન થશે, તે ધૂપાયંતિ, તે બધા દુખી કરે છે. કરે છે, એવું પદ બનશે સુક્તિ અંતમ પદમ. અચ્છા, લગભગ બધાને વર્તમાન પ્રત્યય બનાવવાનું અને રૂપ બનાવવાનું ખબર પડી ગઈ છે, પણ અહીંયા વિશેષ ધાતુ ચાલી રહ્યા છે એટલે આપણે સૂત્ર પ્રમાણે કહી રહ્યા છે. પછી જ્યારે કોમન આવશે ને સાર્વજનિક ધાતુ, ત્યારે આવા કોઈ વિશેષ સૂત્ર લાગવાના નથી. એમાં તો માત્ર એક જ ધાતુ સાધીશું ને તો બધા સડસડાટ સધાઈ જશે, સિવાય અકારાંત આકારાંત ઇકારાંત વગેરે થશે, ઇગંત વગેરે, બરાબર. એ ક્યારથી ક્યારે? તો 229 પત્યા પછી, ત્યાં સુધી તો વિશેષ આવશે. પણ એ વિશેષમાં આખું ઝુમખું આવશે, જેમ કે અહીંયા 5 નું ઝુમખું આવ્યું ને, એવું 11 નું ઝુમખું પણ આવશે, 13 નું 15 નું પણ ઝુમખું આવશે એક સાથે. એટલે કે 13 તે 15 15 ધાતુ એક સૂત્રમાં આવશે. જેમ કે અહીંયા 5 આવ્યા ને, એમાંથી 4 ભવાદીના અને 1 તુદાદીનો, એટલે આવા આવા ઝુમકા પણ હશે અને સ્વતંત્ર પણ હશે. ઓકે, તો આ રીતે આપણે ગ્રહણ વર્તમાને લઠ તો તમને સિદ્ધ થઈ જ ગયા છે, બરાબર છે. બાકીના 10 ગણ છે તો એમાં વિક્રમ પ્રત્યયને ધ્યાન રાખવાનો આવશે, બાકી તો ક્લિયર થઈ ગયું છે, બરાબર. એટલે ઘણું બધું સધાઈ રહ્યું છે એક સાથે, એક સાથે સબ સાથે. તો થોડું જરા બોલી લઈશ. હા, પેલા હું બોલીશ. સહ ધૂપાયંતિ તૌ ધૂપાયતઃ તે ધૂપાયંતિ ત્વમ ધૂપાયસી યુવમ ધૂપાયથઃ યુયમ ધૂપાયથ અહમ ધૂપાય ધૂપાયામી આવમ ધૂપાયાવહ વયમ ધૂપાયા મહ. જગદીશ. સહ ધૂપાયતિ તૌ ધૂપાયતઃ તે ધૂપાયંતિ મધ્યમ પુરુષમાં ત્વમ ધૂપાયસી યુવામ ધૂપાયતઃ યુયમ ધૂપાયથ ઉત્તમ પુરુષમાં અહમ ધૂપાયામિ આવામ ધૂપાયાવહ વયમ ધૂપાયામહ. શરત પાવશે. હા, અવાજ નહીં આવતો. તકલીફ પડશે સર થોડી, મારી મદદની જરૂર પડશે. કઈ નહીં, દઢીકરણ કરો, અભ્યાસ કરજો. કાજલ. હા કાજલ. હા સર. ધૂપાયતિ તૌ ધૂપાયતઃ તે ધૂપાયંતિ ત્વમ ધૂપાયસી યુવામ ધૂપાયતઃ યુવમ ધૂપાયથ અહમ ધૂપાયામિ આવામ ધૂપાયાવહ વયમ ધૂપાયામહ. નંદિની. હા સર. સહ ધૂપાયતિ
ધુપાયતઃ અને તે ધુપાયંતિ. ત્વમ ધુપાયસી, યુવામ ધુપાયવઃ અને યુવામ ધુપાયથ. અહમ ધુપાયામિ, આવામ ધુપાયાવઃ અને વયમ ધુપાયામઃ. અચ્છા, જ્યાં જેમને જેમને જ્યાં જ્યાં અટકવાનું થાય છે એમને વધારે દ્રઢીકરણ કરે બોલવામાં, બરાબર? એટલે આખું પદ આપણું થઈ જશે, નહીં તો સંધિ છૂટી પડી જાય એવું થઈ જશે, બરાબર છે? એટલે સળંગ પદ કેવી રીતે બોલાય એનું થોડું જરા પ્રેક્ટિસ કરજો એટલે થઈ જશે. સ્પીકર સહ ધુપાયતિ, તૌ ધુપાયતઃ, તે ધુપાયંતિ, ત્વમ ધુપાયસી, યુવામ ધુપાયતઃ, યુયમ ધુપાયતઃ, અહમ ધુપાયામિ, આવામ ધુપાયાવઃ, વયમ ધુપાયામઃ. એતલબેન, તમારી આજુબાજુ એ નાના ભૂલકાઓ કરી રહ્યા છે, જો કે સાથે કાયમ નથી હોતા, જો કાયમ સાથે હોય તો એમને આવડવા માંડે, કઈ અઘરું નથી, તો સાથે હોય અને રોજ બેસે. ઓકે, મારે સાહેબ બેબી 9માં ધોરણમાં છે ને, હા, એને આદરંત્યં સહિતા અલંત્યમ સત્ય લોપઃ દશરમ લોપઃ એ બધું આવડી ગયું, બરાબર છે, આવડી જશે આરામથી. એટલે અમુક વાર તો ઇયરફોન ના રાખીએ એટલે સાંભળ્યા કરે એટલે ખ્યાલ આવી જાય. માતાજીએ 6 મહિનાની અંદર આખી અષ્ટાધ્યાયી કે આ ધાતુ પાઠ ક્લિયર કરાવ્યો છે નાના નાના છોકરાઓને, 5-5 વર્ષના છોકરાઓને. કડકડાટ અને જવાબ પણ આપશે, ગમે એટલા એમને ગૂંચવાશે ને તોય ગૂંચવાય નહીં એવા તૈયાર થાય છે આમાં, કારણ કે એકવાર રસ્તો પકડાઈ જાય ને પછી કદી નહીં ભૂલાય. વિના આપણે સર 1 વર્ષમાં થશે થઈ જશે. તમારું ધગસ અને શું કહેવાય મહેનત કરો, આગળ આગળ આપણી બેંચો પૂરી થઈ ગઈ હશે ને કદાચ. હે, હા સર, મને તો આખી ખબર જ નથી, આ તમારા લેખ પર એટલે ખબર પડી કે આવું બધું ઉભી હોય છે સંસ્કૃતમાં. આ તો સર 4થી બેંચ છે ને આપણી, શું થયું? આ તમારી 4થી બેંચ છે ને સર, 3જી, એટલે આગળની 2 બેંચો પૂરી થઈ ગઈ. 2 બેચો પૂરી નહીં કરી, અધૂરું જ રહી ગયેલું છે, ક્યાંથી થયું અટકી ગયું તે પછી કહીશ, બરાબર નહીં થયું. બીના, સહ ધુપાયતિ, તૌ ધુપાયતઃ, તે ધુપાયંતિ, ત્વમ ધુપાયસી, યુવામ ધુપાયથઃ, યુયમ ધુપાયથઃ, અહમ ધુપાયામિ, આવામ ધુપાયાવઃ, વયમ ધુપાયામઃ. સહ ધુપાયતિ, તૌ ધુપાયતઃ, તે ધુપાયંતિ, ત્વમ ધુપાયસી, યુવામ ધુપાયથઃ, યુયમ ધુપાયથઃ, અહમ ધુપાયામિ, આવામ ધુપાયામઃ, વયમ ધુપાયામઃ. સહ ધુપાયતિ, તૌ ધુપાયતઃ, તે ધુપાયંતિ, ત્વમ ધુપાયસી, યુવામ ધુપાયથઃ, યુવમ ધુપાયથ, અહમ ધુપાયામિ, આવામ ધુપાયાવઃ, વયમ ધુપાયામઃ. ઓકે, છે કોઈને પ્રશ્ન? પ્રશ્ન હોય તો જે ચાલ્યું હોય અને એમાં નહીં ખબર પડે તો પૂછવાનું, આગળનું નહીં પૂછવાનું કે જેને આપણે અડ્યા જ નહીં. હા, તમને વિચારો ઘણા બધા આવશે કે આનું શું થાય વગેરે વગેરે, પણ હજી આપણે રસ્તો જ નહીં કાઢ્યો એટલે પછી એના કોઈ અર્થ નથી. ઓકે, તો મંગલાચરણ કરીશું. સદાશિવ સમારંભા
તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંત વંદે ગુરુ પરંપરા વંદે વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી અને કાલે પાછા મળીશું. શુભરાત્રી પૂર્ણ મિલામહ.